પ્રાંગણમાં ચાલી રહેલી કથામાં અયોધ્યામાં થઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માટીનું શિલ્પ બનાવાયું. થાનગઢમાં તારીખ 22/1/2024 સોમવારના દિવસે શ્રી અયોધ્યાજી ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે. થાનગઢના પાંજરાપુર ખાતે જીવદયા ગ્રુપ આયોજિત મહામંડલેશ્વર પરમ પૂજ્યમાં શ્રી કનકેશ્વરીજીના મુખ્યથી શ્રીમદ ભાગવત કથા ચાલી રહી. આજના દિવસે કથા દરમિયાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમ ઉજવણી થવાની, જેમાં થાનગઢના ગુજરાત ગૌરવ એવોર્ડ પુરસ્કાર તેમજ ઇન્ટરનેશનલ શિલ્પકાર શ્રી રાજેશ મૂળિયા દ્વારા 40 ટન રેતીમાંથી શ્રી રામ મંદિર તેમજ ભગવાન શ્રી રામનું ભવ્ય તેમજ સુંદર રેત શિલ્પ નિર્માણ કરાયું. બ્યુરો રિપોર્ટ, જયેશભાઈ મોરી, થાનગઢ. આપણે થાનગઢ પાંજરાપોળની અંદર જે કથા ચાલી રહી છે મા કનકેશ્વરી દેવીના સાનિધ્યમાં, આપણે થાનગઢ પરિસરની અંદર આજે 22 તારીખ અયોધ્યાની અંદર રામ પ્રતિષ્ઠા થવાની હોય તો એના અનુસંધાને કાલે અમે અહીંયા 2 ડમ્પર રેતી રખાવેલી અને આંતરરાષ્ટ્રીય શિલ્પકાર રાજેશભાઈ મૂળિયા, જેઓ અમારા થાનગઢ અને ગુજરાતનું ગૌરવ છે, તેમને કાલ બપોરના 3 વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા સુધી સતત મહેનત કરી અને અદભુત બહુ ઝડપથી આપણે બનાવેલી અને એમનું ખ્યાતિ આંતરરાષ્ટ્રીય લેવલે દરેક જગ્યાએ એમની ફેલાયેલી છે અને હરેક પ્રસંગે હરેક સમયે તેમની શિલ્પકળા તેઓ રજૂ કરતા